પરસોત્તમભાઈ રૂપાલાના નિવેદનના વિરોધમાં વિઠ્ઠલવાડી ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના નેતાઓ માટે પ્રવેશ બંધીના બોર્ડ લગાવાયા. પરસોત્તમભાઈ રૂપાલાના નિવેદનમાં સમગ્ર ગુજરાતમાં જોરશોરથી વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે, ત્યારે શહેરના વિઠ્ઠલવાડી વિસ્તાર નિર્મળનગર સહિતમાં રહેતા ક્ષત્રિય સમાજ વિઠ્ઠલવાડી ખાતે એકત્ર થયા હતા અને ભાજપના નેતાઓ માટે આ વિસ્તારમાં પ્રવેશ બંધીના બેનરો લગાવવામાં આવ્યા હતા. નવજીવન ગાંધીનગર વિઠ્ઠલવાડી આજુબાજુના તમામ વિસ્તારો, કદાચ કોઈ વિસ્તારનું નામ લેતા મારે ભૂલાઈ ગયું હોય તો તમામ વિસ્તાર આજુબાજુ રહેતા અને 18 વર્ણ એક ક્ષત્રિય સમાજ નહીં પણ બધાનો સહમત થઈને બધા એમ કે છે કે આપણા વિસ્તારમાં ભાજપની મીટિંગ કે ભાજપના પોસ્ટર કોઈ જગ્યાએ લાગવા ન જોઈએ અને અત્યારે અમે સખત વિરોધ કરીએ છીએ. કોનો? ભાજપનો નહીં, રૂપાલાનો. પર્સનલ એક રૂપાલા વ્યક્તિત્વ રદ કરો એ માટે આખો સમાજ અને 18 વર્ણ ભેગા થયેલા છીએ. બરોબર, મારે બીજો કોઈ વિરોધ નથી. એક રૂપાલા હટાવો, એક જ ન્યાય, રૂપાલા હટાવો. ગુજરાતની રાજપૂત સંસ્થાની સંકલન સમિતિના આદેશ અનુસાર ગોહિલવાડ રાજપૂત સમાજ અને કરણી સેનાની સૂચના અનુસાર વિઠ્ઠલવાડીમાં રહેતા ક્ષત્રિય ભાઈઓને સૂચના આપવામાં આવી છે કે આગામી તારીખ 14ના દિવસે રાજકોટ પાસે રતન પર છે રામ મંદિર, તેની સામે એક મહાસંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે. તેમાં આવવા માટેનું દરેકને આહવાન કરેલ છે. તેના આયોજન માટે અત્રે મીટિંગ મળેલ છે. વિઠ્ઠલવાડી વિસ્તારના વિરોધના અને ભાજપ વિરોધના પક્ષ સાથે અમારે ફક્ત રકમ છે સમાજની સૂચના અનુસાર કે ભાઈ રૂપાલાની ટિકિટ કપાય, બાકી પક્ષને કોઈ પણ પક્ષ સારો અમારે કાંઈ લેવા દેવાનું. પોસ્ટરો લગાવવામાં આવ્યા, ક્યાં ક્યાં વિસ્તારમાં લગાવવામાં આવ્યા? હવે વિઠ્ઠલવાડી અને આસપાસના એરિયા છે.